सरदार पटेल राष्ट्रना घड़वैया। जे व्यक्ति वगर अखंड भारतनो स्वप्न कदाच साकार ज न थयो होत, जे व्यक्तिनी दुरंदेशी नजर ने जो सत्तानो दौर मळ्यो होत, तो वर्तमान भारत ने कोरी खाता घणा प्रश्नोनु कदाच अस्तित्व न होत। जे व्यक्तिना जीवन पर जाणी जोईने घणा वर्षो सुधी पर्दो राखवामां आव्यो अने पछीथी जाणी जोईने पर्दो एटलो तो उठावामां आव्यो के एमनी आटली ऊंची मूर्ति बनी, एवा सरदार वल्लभभाई पटेल विशे मारा तमारा सौना मनमां प्रश्नो होवाना ज। जे देशमां आरंभना वर्षोमां मात्र नेहरू ना ज गुणगान गवाया, पछीना समयमां गांधी अने सरदार पटेल ने मात्र लाभ खातर वटावाता होय, एवा जमानामां जीवनाराओ मारा तमारा जीवावोने तो सरदार माटे वधारे प्रश्न थाय। आजे आपणी सामे जे अखंड भारत छे ते सरदारनी मुत्सदीगिरी અને દૃઢ વહીવટી કુનેહને કારણે છે એ વાત નિર્વિવાદ હોવા છતાંય સરદાર પટેલની ક્યારેક આટલી અવગણના અને ક્યારેક આટલી હદે સ્થાપના શા માટે, કારણ શું? સરદાર પોતાના પાક્કા અનુયાયી હતા અને વધારે કાબેલ મુત્સદી હતા એવું જાણવા છતાંય શા માટે ગાંધીએ વારે વારે નહેરુને ટેકો આપ્યો? કેમ? કયા સંજોગોમાં સરદાર પટેલે ભારતના ભાગલા સ્વીકાર્યા? ટુકડે ટુકડામાં વિભાજિત ભારતને સરદારે કઈ રીતે એક અને અખંડ બનાવ્યો? શું સરદાર પટેલ મુસ્લિમ વિરોધી હતા ખરા? બધાને ડારે એવું વ્યક્તિત્વ ધરાવતો ચરોતરનો આ પાટીદાર શું સાવ શુષ્ક હતો? આ અને આ સિવાયના શક્ય તેટલા પ્રશ્નોના જવાબ મેળવવાની કોશિશ હું આ એક કલાકમાં કરીશ અને આ કોશિશ પાછળ જે મહેનત છે એમાં સરદારના પત્રો, સરદારે આપેલા વ્યાખ્યાનો, એમના બે જીવનચરિત્રો અને એમના વિશે લખાયેલા અન્ય પુસ્તકોનો મેં આધાર લીધો છે અને ખાસ મેં આધાર લીધો છે રાજમોહન ગાંધીનું સરદાર પટેલ અ લાઈફ। આપણો આખો દેશ 2.5 મિનિટ પૂરતી જે જન્મ તારીખ ઉજવે છે તે 31 ઓક્ટોબર હકીકતે વલ્લભભાઈની સાચી જન્મ તારીખ છે જ નહીં। સરદારે કબૂલેલું છે કે 1897માં મેટ્રિકની પરીક્ષામાં બેઠો ત્યારે મનમાં આવ્યું તે સન 1875ના ઓક્ટોબરની 31મી તારીખ મેં તો ઠોકી દીધી, મારી ઉંમર પૂછવામાં આવે ત્યારે કાયમ ગપ્પું મારવું પડે છે। 1934માં સરદારે એક સાથીદારને પત્રમાં લખ્યું હતું, તમે ભાગ્યશાળી છો કે જન્મદિવસ ખબર છે તમને, મને તો કેટલા થયા એ વિશે પણ અટકળથી ગપ્પું મારવું પડે છે। મારી માને પેટ 5 પથરા પડેલા, તે પથરા કેવા નીકળશે અને શા કામમાં આવશે એવો કશો ખ્યાલ ન હોવાથી કોઈએ દિવસની કે વર્ષની કશી નોંધ કે યાદી રાખી જ નથી। 5 ભાઈઓમાં વચેટ હોવાને કારણે વલ્લભભાઈને નાનપણમાં કપડાં કે મીઠાઈની વહેંચણી વખતે છેલ્લા અને કામ કરવાનું આવે ત્યારે હંમેશા પહેલા યાદ કરવામાં આવતા। આપણે જોઈ શકીએ છીએ કે મોટી ઉંમરે પણ આમાં કશો ફેરફાર થયો નહીં। બાપ વૈરાગી થતા વલ્લભભાઈને ભાઈઓની તાબેદારી ઉઠાવવી પડતી, સ્વભાવ પ્રમાણે જો સામા થાય તો એમને ગાંડો બળદનું બિરુદ મળતું। કામની પાછળ 7-8 વર્ષના થયા ત્યાં સુધી કોઈએ એમને નિશાળે બેસાડ્યા નહોતા। દુનિયામાં ન્યાય કે સમભાવ નથી એવો મોટા થયા પછી દ્રઢ થયેલો અનુભવ સરદારને નાનપણથી જ થવા માંડેલો। ભવિષ્યના તડફડિયા, હાજર જવાબી, કોઈને નહીં ગાંઠનારા, ન્યાય નિષ્ઠાની સાથે દલીલબાજી કરતા અને વિરોધીની નબળી રગ પારખી લેવાની આવડતવાળા વલ્લભભાઈના વ્યક્તિત્વનું ઘડતર નિશાળમાંથી જ શરૂ થઈ ચૂક્યું હતું। નિશાળમાં તોફાની બારવટિયા ગણાતા વલ્લભભાઈના શાળા જીવનના પરાક્રમો આપણને ખડખડાટ હસાવી જાય છે।
એમનામાં રહેલી રમૂજ વૃત્તિના ઉત્તમ નમૂના રાજમોહન ગાંધીએ એમના જીવન ચરિત્રમાં ટાંક્યા છે. મોટી ઉંમરે કટોકટી ભરી ક્ષણોમાં પણ સરદારની હાસ્ય વૃત્તિએ એમનો સાથ કદી છોડ્યો નહોતો. કામના ભારે બોજા નીચે રહેતા સરદાર લોકો સાથે સાવ હળવા થઈ શકતા. બાળપણમાં નિશાળના તોફાનો, પછીના અનેક વર્ષો, અનેક પ્રસંગો, વર્ષો પછી ગાંધીજી સાથે યરવડા જેલમાં ખીલી ઉઠેલી એમની રમૂજ વૃત્તિ આપણને ખડખડાટ હસાવી જાય. બારડોલી સત્યાગ્રહ વખતે સરકારે ખેડૂતોના ઢોર જપ્ત કર્યા એના અનુસંધાને સરદાર ફટકો લગાવતા કહે છે, આ ભેંસોના બરાડા સાંભળો છો? ખબરપત્રીઓ લખી લો અને છાપામાં છપાવજો કે વાલોડના પોલીસ થાણામાં ભેંસો પણ ભાષણ આપી રહી છે. સરદારની ધરપકડ થશે એવી અફવા જોર પકડે ત્યારે તેઓ કહે છે, મારી ધરપકડ શા માટે થાય? બિચારી ભેંસને વેચે તો રૂપિયા મળે, મને જપ્ત કરીને વેચે તો સરકારને ફૂટી કોડી પણ ન મળે. વર્ષો પછી બારડોલીમાં વહેલી સવારે ફરવા નીકળેલા સરદારને પીઢ સત્યાગ્રહી મકનજી પટેલ ભાર લાદેલા ગધેડા સાથે મળે છે. એ સ્મશાન ગૃહના ઉદઘાટનની તૈયારી માટે જતા હતા. સરદારે પૂછ્યું, ઉદઘાટન માટેની તૈયારી થઈ ગઈ? બિચારા મકનજીભાઈ તો વિગતો આપવા માંડ્યા. સરદાર કે, હું તો એમ પૂછતો હતો કે ઉદઘાટન માટે મળદું તૈયાર છે ને? જે સમયગાળામાં પહેરવેશ બોલચાલમાં પરદેશીનું અનુકરણ કરતા વલ્લભભાઈ સારું અને શુદ્ધ ગુજરાતી બોલવાનું ભૂલવા માંડ્યા હતા, જે સમયે અંગ્રેજ સરકાર પહેલ પાડ્યા વગરના મૂલ્યવાન હીરા જેવા વલ્લભભાઈને સરનો ઇલકાવ આપી ન્યાયાધીશ બનાવી પોતાના પક્ષે કરી લેવાની મથામણ કરતી હતી, બરાબર એ જ સમયે ગાંધીજી ભારત પાછા ફરે છે. એક જ મહિનામાં ગાંધીને મહાત્માનું બિરુદ મળે છે. ત્યારે વલ્લભભાઈએ ટીકા કરી હતી કે આપણે ત્યાં મહાત્માઓ બેશુમાર છે. ગાંધીજીને વલ્લભભાઈ ચક્રમ માનતા અને બીજાના મોઢે એમની મશ્કરી કરતા. 1917ના નવેમ્બરમાં ગોધરા મુકામે મળેલી ગુજરાત રાજકીય પરિષદમાં ગાંધીજી અને વલ્લભભાઈ પહેલી વાર એકબીજાને મળે છે. આ જ સભામાં જિન્નાને ગુજરાતીમાં બોલવાનું કહેવાને કારણે જિન્ના નારાજ થાય છે. એવું કહી શકાય કે જે દિવસે ગાંધીજીએ વલ્લભભાઈને મેળવ્યા એ જ દિવસે જિન્નાને એમણે ગુમાવ્યા. ધીમે ધીમે આ આખા બોલો ચરોતરી પાટીદાર ગાંધીના એવા તો સજ્જડ પ્રભાવમાં આવતો જાય છે કે એમનો પાક્કો ભક્ત બની જાય છે. સરદાર પાકા ગાંધી ભક્ત ખરા, પણ અંધ ભક્તિ બિલકુલ નહીં. ગાંધી આશ્રમમાં કદી ન રહ્યા. ગાંધી ટોપી પહેરેલ સરદારની એકાદી છબી પણ જડતી નથી. રાજાજીએ કહ્યું છે, એમની પોતાની દ્રષ્ટિ હતી, છતાં બાપુની નજરે જોવા માટે એવો જાણી જોઈને પોતાની આંખે પાટા બાંધતા. સરદારે પોતે પણ લખ્યું છે, મેં જગત ઠીક ઠીક જોયું છે એટલે સમજ્યા વિના એક હાથની પોતડી પહેરીને ફરનારાની પાછળ ગાંડો થઈને ફરું એવો તો હું નથી. સરદારે એક ભાષણમાં પણ આ વાત કહી છે. ગાંધીના દરેક આદેશ કે ઈચ્છાનું સરદારે વગર વિરોધે હંમેશા પાલન કર્યું. પણ એ ગાંધી પ્રત્યેના આદર અને પ્રેમને કારણે, એ પોતે કંઈ ન હતા અને એમનું ઘડતર ગાંધીજીએ જ કર્યું હતું. સરદારે પોતાના ભવિષ્યને સુધારી લેવા માટે ગાંધી સાથે સંબંધો બાંધ્યા હતા એવી મૌલાના આઝાદની વાત સાથે કોઈ રીતે સંમત થઈ શકાય એમ નથી. સરદારે કહ્યું છે, હું જ્યારે ગાંધીજી સાથે જોડાયો ત્યારે લાકડા સળગાવીને મારું કુટુંબ, મારી વકીલાત, મારી પ્રતિષ્ઠા અને મારું સર્વસ્વ મેં એમાં હોમી દીધું હતું, અને આ બધામાંથી રાખ સિવાય બીજું કશું બચશે કે નહીં એ મને ખબર ન હતી. દૂરની ક્ષિતિજે પણ સત્તા નહોતી દેખાતી, એવી સત્તા માટે સરદારે ત્યાગ કર્યો એ વાત સાવ બાલિશ લાગે. દલીલો આધારો આપી આ દોષારોપણનો છેદ ઉડાડતા રાજમોહન ગાંધી નોંધે છે, ગાંધીજી અને વલ્લભભાઈનો મેળાપ થયો અને આ બંનેની જોડી ભારતે નિહાળી એમાં વિધાતાનો હાથ હતો. સરદાર ગાંધીને ચાહતા, અપાર આદર કરતા, પણ જરૂર પડે વિરોધી સૂર પણ કાઢી શકતા. પછી તે ખિલાફતની ચળવળ હોય, 1944 પછીની ગતિવિધિ હોય કે ભારતના ભાગલા હોય, સરદાર ગાંધીના કંઠી બંધા ભક્ત કદી નહોતા.
ગાંધી અને સરદાર વચ્ચેની આત્મીયતા આજે આપણે માનીએ છીએ એના કરતાં ઘણી વધારે હતી. ગાંધીને પ્રેમથી ડોસા કહેનાર સરદાર પોતાની જાત કરતાં પણ ગાંધીને વધારે ચાહતા હતા અને એટલે જ એમની મોકળાશથી મજાક પણ કરી શકતા. ગાંધીજી ખાવાની લગભગ દરેક ચીજમાં ચપટી સોડા નાખતા, એટલે કંઈ પણ મુશ્કેલી આવે ત્યારે વલ્લભભાઈ ટવકો કરતા, ચપટી સોડા નાખો એટલે ઉકેલ મળી જશે. ગાંધીજીએ એક પત્રમાં વૃદ્ધાવસ્થાના આરે પહોંચેલા સરદારને સલાહ લખેલી, તમારે ઉર્દુ શીખવી જોઈએ. સરદાર જેનું નામ, એ જવાબ લખે છે, 66 પૂરા થયા મને અને કાચી માટીની કાયામાં હવે તિરાડ પડી છે. ઉર્દુ શીખવાનું ઘણું મોડું કહેવાય, કોશિશ કરીશ, પણ તમે ઉર્દુ શીખ્યા તે કંઈ કામમાં આવ્યું નથી. તમે જેટલા એની નજીક જાઓ છો એટલા તેઓ દૂર ભાગે છે. આજીના માટે કહું છે. 1932ના જેલવાસમાં શ્રીનિવાસ શાસ્ત્રી ગાંધીજીને પૂછે છે કે એકાંતવાસને કારણે ગમગીની થાય છે ખરી? બાપુએ જવાબમાં લખેલું, વલ્લભભાઈ મારી સાથે છે અને દિવસમાં અનેક વાર મને એટલું તો હસાવે છે કે વધારે હસી શકાય એવું બધું નથી. જેલમાં હોય ત્યારે સવારે ઉઠી ગાંધીનું દાંતણ તૈયાર કરનાર સરદારને માટે ગાંધી શું હતા એ આજે કોઈ સમજી શકશે નહીં. અમદાવાદ શહેર તરફથી બારડોલી સત્યાગ્રહના વિજય માટે અપાયેલા માનપત્રના જવાબમાં સરદાર જે કહે છે એમાં એમની ગાંધી પ્રત્યેની ભક્તિ છલછલે છે. સરદાર કહે છે, તમે મને ગાંધીજીના પટ્ટ શિષ્ય તરીકે વર્ણવેલો છે. હું ઈશ્વર પાસે માંગુ છું કે મારામાં એવી યોગ્યતા આવે. એ યોગ્યતા મેળવવા માટે મારે કેટલા જન્મ લેવા જોઈએ એ મને ખબર નથી. બારડોલી માટે તમે મને માન આપો છો તે મને ઘટતું નથી. કોઈ અસાધ્ય રોગથી પીડાતો દર્દી પથારીવશ હોય, આ દુનિયા અને પહેલી દુનિયા વચ્ચે ઝોલા ખાતો હોય, એને કોઈ સંન્યાસી મળે, એ જડીબુટ્ટી આપે અને એ જડીબુટ્ટી ઘસીને પાવાથી દર્દીના પ્રાણ સ્વસ્થ થાય, એવી દશા હિન્દુસ્તાનના ખેડૂતોની છે. હું તો માત્ર ગાંધી નામના સંન્યાસીએ આપેલી જડીબુટ્ટી ઘસીને પાનારો. માન જો ઘટતું હોય તો જડીબુટ્ટી આપનારને છે અને કંઈક માન પેલા દર્દીને છે જેણે સંયમ પાળ્યો અને એમ કરીને હિન્દુસ્તાનનો પ્રેમ મેળવ્યો. એક બીજી જગ્યાએ સરદાર કહે છે, નકશો બનાવનાર સ્થપતિ જેટલી આવડત હોવાનો દાવો કડિયા કામ કરનારો કરતો નથી, છતાં સ્થપતિએ દોરી આપેલા નકશા પ્રમાણે કામ પૂરું કરવામાં કડિયાને કોઈ મુશ્કેલી પડતી નથી. સ્થપતિ અમારો ગાંધી છે, અમે તો બધા કડિયાઓ છીએ. ઘણા માને છે કે મેં જે કર્યું તે મહાત્માથી ન થાત, પણ મારામાં જો મહાત્માનો 1000મો અંશ પણ હોત તો મેં જે કંઈ કર્યું છે એનાથી 10 ગણું કરીને દેખાડત. 1938માં હરિપુરા કોંગ્રેસમાં ગાંધીજીએ કહ્યું હતું, હું અને સરદાર એકબીજાની બહુ નજીક છીએ. કહો કે અમે એક જ છીએ, સરખી રીતે વિચારીએ છીએ અને સરખી રીતે વર્તીએ છીએ. સ્વામી આનંદ પરના એક પત્રમાં નરહરિ પરીખે લખ્યું છે, બાપુના ગયા પછી સરદારે લગભગ 3 વર્ષ કાઢ્યા, પણ સરદારનો જીવન રસ સુકાઈ ગયો હતો. કેવળ કર્તવ્ય બુદ્ધિથી દેશને થાળે પાડવાનું કામ પોતે બરાબર કરી શકશે એ ભાવથી તેઓ જીવ્યા અને હજી થોડા વર્ષ વધારે જીવાય એવી એમની ઈચ્છા હતી. આ પત્રમાં ગાંધી પ્રત્યેનો સરદારનો પ્રેમ અને દેશ પ્રત્યેની સરદારની નિષ્ઠા બે એક સાથે પ્રગટ થાય છે. જ્યારે નિર્ણય વડાપ્રધાન માટેનો લેવાઈ ચૂકેલો, સરદાર પટેલ જાહેરમાં બોલે છે, બાપુનું વસિયતનામું પાળવું તે બાપુના તમામ સૈનિકોની ફરજ છે. જે લોકો હૃદયપૂર્વક ખરેખર રીતે એનું પાલન કરે ન કરે તે ભગવાનના ગુનેગાર ગણાય. હું દ્રોહી સિપાઈ નથી, હું હોદ્દાનો વિચાર કરતો નથી. હું તો એટલું જ જાણું છું કે બાપુએ જે સ્થળે મને બેસાડ્યો ત્યાં બેઠો છું અને મને એનો સંતોષ છે. ગાંધીની બધી વાત સરદારને ગમતી હતી કે માન્ય હતી એવું નહોતું, પણ ગાંધીનો સત્યાગ્રહ સરદારને બહુ ગમી ગયેલો.
कारण के सत्याग्रह में हिंदीओ नैतिक रीते अथवा बीजी कोई पण रीते उतरती होवानी हीनतानो अभाव हतो। सत्याग्रह ने कारण भारतीय खेडूतो अंग्रेज शासकों साथे आंख उठावीने वात करता थया। सत्याग्रह बंधन माथी छूटवानी बारी हती। मात्र भाषणों करवामां जेमनी प्रवृत्तिओ समाई जाय छे एवा नेताओ करता वल्लभ भाई बिल्कुल जुदा हता। ए काम मां मानता, परिणाम मां मानता, एटले ज लोकोने सरदार पटेल वधारे माफक आवता। कारण पटेल लोकोने समझता, एमनी नाड़ पारखता, लोकोना प्रश्नों समझता अने लोकोनी भाषामां ज सरदार हमेशा वात करता, एमनी लागणीनो ज पड़घो पाड़ता। बोरसद सत्याग्रह में लोगों ने संबोध तो आ पाटीदार पोतानी तीखी जबान ने छुट्टी मुकता कहे छे, आपने बे त्रण रुपया न आपी शकी एवा भिखारी नथी, पण सरकार आपने बहारवटियाना मळतिया ठरावी आ रकम आपणी पासेथी वसूल करवा मांगे छे। पोतानुं तंत्र पड़ी भांग्युं छे, तिजोरी खाली थई गई छे, एवुं सरकार कबूल करे तो वहीवट संभाळी लेवानी आपणी तैयारी छे। ખેડૂતને તો પોતે જ સમજે એવો સરદારનો દાવો હતો। બારડોલી સત્યાગ્રહમાં ગાંધીજીની હાજરીમાં સરદાર પટેલ કહે છે, ગાંધી જે કહે એમાંથી તમે ખેડૂતો કેટલું સમજવાના છો, એથી તમારે મારી વાત સાંભળવી। ગાંધી પાસેથી શીખવા જેવું મેં શીખી લીધું છે અને હવે તમારે મારી પાસેથી શીખવાનું છે। ગાંધીજી પણ આ વાત સમજતા હતા, એટલે જ બારડોલી સત્યાગ્રહથી ગાંધીજી વેગળા રહ્યા હતા। नागपुर, बोरसद अने बारडोली आ त्रणेय सत्याग्रहमां सरकार ने नमावनार वल्लभ भाई ने बारडोलीनी प्रजा सरदारनुं बिरुद आपे जे पछी आखो देश वधावी ले। आ सत्याग्रहोमां खेडूतोए जे वेठ्युं, जे हिम्मतथी अमलदारोनो सामनो कर्यो, तूटी गया पण नम्या नहीं, एनी पाछळ वल्लभ भाईनुं जोम अने वल्लभ भाईनुं जोश हतुं। એમની તળપદ ગુજરાતીની તાકાત તો જુઓ। સરદાર કહે છે, સરકાર પાસે હકુમત છે, તોપ બંદૂક છે, પશુબળ છે, તમારી પાસે સાચનું બળ છે, દુઃખ સહન કરવાની શક્તિ છે, આ બે બળનો મુકાબલો છે। તમારી વાત સાચી છે એનું જો તમને બરાબર ભાન હોય, આ અન્યાય છે અને એની સામે થવું એ ધર્મ છે એ વાત તમારા અંતરમાં જો ઉગી હોય તો તમારી સામે સરકારની બધી શક્તિ કશું કરી શકવાની નથી। હવે રામબાણ છૂટી ગયું છે, આપણે ભાંગશું તો આખા હિન્દુસ્તાનને ભાંગશું, પણ જો આપણે ટકશું તો તરશું અને હિન્દુસ્તાન આખાને પદાર્થ પાઠ ભણાવીશું। તમે હિન્દુસ્તાનને સ્વરાજ અપાવવા નીકળ્યા હતા, હવે તમારી ઘરની લડત માટે શું કરો છો એની પરીક્ષા થશે। આમાં પાછા પડીએ તો ઇજ્જત આબરૂ જશે અને હિન્દુસ્તાન આખાને ભારે નુકસાન થશે। મણ ઘઉં બી બને, જમીનમાં સડી અને ફાટી જાય અને એના પર અઢળક પાક પાકે, બારડોલીને હું એવું બિયાવું થવા કહી રહ્યો છું। આ એક ખેડૂત જ કહી શકે બિયાવું, બારડોલી સત્યાગ્રહમાંથી આખો દેશ શીખશે। ભલે સરદાર બારડોલી સત્યાગ્રહનું બધું જ શ્રેય ગાંધીજીને આપે, પણ એક વાત દીવા જેવી સ્પષ્ટ છે કે ગાંધીનો સત્યાગ્રહ ભારતની ભૂમિ પર આદર્શની ભૂમિકાએ હતો, પણ બોરસદ, નાગપુર, બારડોલીમાં આ આદર્શની ભૂમિકા પર રહેલો સત્યાગ્રહ વ્યવહારો ભૂમિકાએ સરદાર પટેલ અને એમના સાથીઓ અજમાવી જુએ છે અને સફળ થાય છે। ખેડૂતો તૂટી ગયા પણ નમ્યા નહીં, એ સરદાર પટેલની તળપદ રણકાવાળી જોમ ભરી વાણીના પ્રતાપે સરદાર કેટલી બધી વાતો એકદમ સ્પષ્ટ શબ્દોમાં આર પાર ઉતરી જાય એ રીતે કહી શકતા। એકાદ બે ઉદાહરણ જોઈએ। સરદાર ભાષણ કરતા કહે છે, સરકાર આપણા માથા તોડશે પણ દિલ નહીં તોડી શકે, યાદ રાખજો। ગોળીથી આપણા દિલ વિંધી શકાશે, પણ કોઈ ગોળી એવી નથી બની જે આપણા આત્માને વિંધી શકે। બિહારમાં કહે છે, જો મારું ચાલતું હોય તો બધી બહેનોને કહું કે આવા બિક્કણ અને બાયલાઓની સ્ત્રીઓ બનવા કરતા એને છેડા ફાડી આપો। મુંબઈના ધનાઢ્યો સામે ભાષણ આપતા સરદાર કહે છે, હું ખેડૂતનો દીકરો છું, ખેડૂતની જીભમાં મીઠાશ ન હોય, મારી જીભ કુહાડા જેવી છે, મારી વાત કડવી લાગે પણ એ આપણા બેઉના હિતની છે।
કોલેજોમાં પૂળો મૂકો, સ્કૂલોને ભાંગીને ભૂક્કો કરો, હિંમત ન હોય તો ઘરમાં બેસજો, પણ વેપારની વાત ન કરતા. એક જ વાણિયો ખરો વેપાર જાણે છે અને તે ઇજ્જતનો વેપાર છે. મારો છોકરો હોય અને જો એ આ વખતે કોલેજની વાત કરે તો હું એને ગોળીથી ઠાર કરું. આ સરદાર પટેલ. વલ્લભભાઈના વ્યક્તિત્વનું તેજ, એમની નિડરતા, એમનું શૂર, અન્યાય પરત્વેની એમની ચીડ અને ગુજરાતના ખેડૂતોને ટટ્ટાર અને તેજસ્વી બનાવવાની એમની ધગશ, એમના વ્યક્તિત્વના લક્ષણો એમના ભાષણોમાં બરાબર પ્રતિબિંબિત થાય છે. આ બધું જ મેં જે કંઈ કહ્યું એના ભાષણોમાંથી આપણને જોવા મળે છે. ગામડાના ખેડૂતોને ટટ્ટાર રાખવા માટેની વાત હોય, સ્ત્રીઓને જગાડવાની વાત હોય, હિન્દુ મુસ્લિમ એકતાની વાત હોય કે સામાજિક કુરૂઢીઓ સામેનો આક્રોશ હોય, એમના શાબ્દિક ચાબખા મીઠું પાયેલા સટાકા જેવી અસર કરતા. આ વાણી સીધી હૈયામાંથી આવતી એટલે એની અસર પણ પ્રચંડ થતી. દાખલા તરીકે પાટીદાર સમાજમાં વરપક્ષના લોકો કન્યા પક્ષ પાસેથી પહેરામણી ઉઘરાવતા. સરદાર એના પાક્કા વિરોધી હતા. વર વિક્રય માટે એમનો પ્રિય કટાક્ષ, તમારા આંખલાના 5,000 ઉપજા કે 7,000, એવું એ પૂછતા બધાની વચ્ચે. એમના સગામાં કોઈ છોકરાની પહેરાવણીની ચર્ચા ચાલતી હતી ત્યારે સરદારે કહેલું, આ બધી ભાંજગઢ છોડીને છોકરાને શુક્રવારીમાં જ મૂકો ને. એમના આવા ધારદાર કટાક્ષે પાછલી ઉંમરે પણ ધાર નહોતી ગુમાવી. બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન સતત હારી રહ્યું હતું ત્યારે સરદાર ફટકો લગાવતા કહે છે, સ્ત્રી હઠ, બાળ હઠ અને રાજ હઠ તો આ સાંભળી હતી, હવે બ્રિટને એક નવી હઠ શોધી, એ છે પીછે હઠ. પોતાની બિન સાંપ્રદાયિકતા સિદ્ધ કરવા માટે ઉત્સુક અને ઉતાવળા નહેરુ વિશે સરદાર મજાક કરતા કહે છે, દેશનો એકમાત્ર રાષ્ટ્રવાદી મુસ્લિમ જો કોઈ હોય તો એ જવાહર છે. સરદારે એ સમયે કહેલું ખેડૂતો માટેનું વાક્ય આજે એટલું જ સાચું છે. આજે ખેડૂતોની દશામાં કઈ ફરક નહીં. સરદારે ત્યારે કહેલું, ખેડૂતોની સ્થિતિ સડકો પર કાંકરા કપચી પાથરે છે એના જેવી છે. સડક પર જેટલા કાંકરાના માથા ઊંચા હોય એટલાને રોલર ફેરવીને બેસાડી દેવામાં આવે છે. 1942ની હિંદ છોડો ચળવળ વિશે વાત કરતા એ કહે છે, આ પેલો ડોસો કેટલા દિવસોથી અંગ્રેજોને કહી રહ્યો છે કે હવે તમે ટળો, પણ જાણે એમના બાપે કંઈ દાટી રાખ્યું હોય અહીં એમ ટળતા જ નથી. સરદારની વાણી દ્વારા ગુજરાતી બોલીનું જે તેજ અને જે સામર્થ્ય પ્રગટ્યું છે એ ભાગ્યે જ બીજે કશે થયું હશે. હૃદયમાં સોંસરવી ઉતરી જાય એવી તળપદા રણકા સાથેની એમની વાણીને ગાંધીજીએ બરછીનું ઉપનામ આપેલું. આર પાર વિંધી નાખતો એમનો વ્યંગ ગુજરાતી ભાષા અને અભિવ્યક્તિનું નોંધપાત્ર પાસું છે. સરદારની વાણી વિશે મહાદેવભાઈએ લખ્યું છે, એ ભાષણોની તળપદી ભાષા, તેમાં ક્ષણે ક્ષણે ઝબકી ઉઠતા ભૂમિમાંથી પાકેલા ભૂમિની સુગંધ ઝરતા પ્રયોગોએ ગામડિયાઓને હલાવવા માંડ્યા. અંગ્રેજીના સ્પર્શ વગરનું સ્વતંત્ર જોમવાળું એમનું ભાષા પરનું પ્રભુત્વ આ સભાઓમાં પ્રગટ થતું મેં પહેલાં સાંભળ્યું. આ કાળે સરદારની ભાષામાં જે ઓજસ હતું તેવું ઓજસ મેં બીજે કશે જોયું નથી. નાગપુર, બોરસદ અને બારડોલી ત્રણ ત્રણ સત્યાગ્રહની સફળતાથી પાર પાડનાર સરદાર જ કોંગ્રેસ પ્રમુખ થશે એવું 1929માં બધા માનતા હતા. પણ મોતીલાલ નહેરુની ઈચ્છા જવાહરલાલ માટે હતી. ગાંધીજીએ સરદારને નામ પાછું ખેંચવા કહ્યું અને ક્ષણની પણ વાર લગાડ્યા વગર સરદારે નામ પાછું ખેંચ્યું. વિધાતા આ ક્ષણે જાણે કે ભારતના ઇતિહાસની આખી દિશા પલટી નાખતા હોય એવું લાગે. ભવિષ્યમાં આ વાતનું અનેક વાર પુનરાવર્તન થવાનું હતું અને દરેક વાર એક પણ હરફ ઉચ્ચાર્યા વગર આ મજબૂત માણસ ગાંધીજીની વાત માનવાનો જ હતો. આમ તો નહેરુ કેમ, સરદાર કેમ નહીં ના ઘણા ખુલાસા અપાયા છે, પણ સરદાર પટેલની નાદુરસ્ત તબિયત ઉપરાંતના એક બે કારણ ગાંધીના દ્રષ્ટિકોણથી જોઈએ તો ગળે ઉતરે. ગાંધીએ આ અરસામાં કહેલું, કોંગ્રેસ પ્રમુખ આપ ખુદ હોતો નથી,
ઇંગ્લેન્ડના રાજાની માફક કોંગ્રેસ પ્રમુખ પણ પોતાનો ખ્યાલ લોકો પર લાદી શકતો નથી. આજના કોંગ્રેસીઓએ ગાંધીની આ વાત ફરી વાંચવી જોઈએ. એટલે ગાંધીને કદાચ સરદારના આપ ખુદ શાહી વલણનો ભય હોય એવું બને, અને સરદારમાં એ વલણ હતું. બીજું એક કારણ એ પણ હતું કે જિન્નાએ 1928માં રસ્તો અલગ પડ્યાની ઘોષણા કરી એ પછી ઘણા મુસ્લિમોએ કોંગ્રેસથી છેડો ફાડ્યો. એમને કોંગ્રેસમાં ફરી આકર્ષવા વલ્લભભાઈ કરતા જવાહર ગાંધીને વધારે સક્ષમ લાગેલા. જોકે આ રાજમોહન ગાંધી આપેલા કારણો છે. મને જે સૌથી યોગ્ય કારણ લાગે છે એ મને આવું કંઈક લાગે છે, ગાંધીજી માટે સૌથી વધુ સક્ષમ કારણ કદાચ એ હતું, અને આ રાજમોહને લખ્યું પણ છે, કે જવાહરલાલની વરણી થવાથી ભારતે વલ્લભભાઈની સેવા નહીં ગુમાવવી પડે અને બંને ભાગીદાર તરીકે કામ કરશે. ગાંધીજીને ખાતરી હતી કે વલ્લભભાઈની નિષ્ઠાને અંગત સ્થાન સાથે કશો સંબંધ ન હતો, અને આ બાબતે ગાંધી સાવ સાચા હતા. કોંગ્રેસની પ્રાંતિક સરકારો પર મધ્યસ્થ દેખરેખ રાખતા સરદારને આપ ખુદ શાસક, જો હુકમી કરનાર, ફાસીવાદી જેવા વિશેષણો મળેલા. પણ જો સરદારની સીધી દેખરેખ હેઠળ ન હોત તો પ્રાંતિક સરકારોનું શું થયું હોત એ આજે વિચારી પણ નથી શકાતું. 1939માં બળવાખોર પ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલા સુભાષ બોઝને શિસ્તભંગ બદલ પછીથી 3 વર્ષ માટે કોંગ્રેસમાં ચૂંટાયેલો હોદ્દો ધરાવવામાંથી બાકાત જાહેર કરવામાં આવેલા. લોકો આનો દોષ નહેરુ પર નાખે છે. આમાં સરદારનો વધારે ભાગ હતો. સરદાર થાબડ ભાણા કરવામાં માનતા ન હતા. એમણે જાહેરમાં કહ્યું હતું, કેટલાક લોકો અતિ મહત્વના હોવાથી એમની સામે પગલાં ન ભરીએ તો આપણે બાયલા ગણાઈએ. સરદારના અઠંગ વિરોધી સુભાષ બોઝે નોંધ્યું છે, સરદારની કઠોરતા વ્યક્તિગત ગણતરીથી પર હોય છે અને રાષ્ટ્રના હિત માટે વપરાય છે. લોકોએ સુભાષ, ભગતભાઈ, સરદાર પટેલ વિશે ગમે તે ચલાવતા પહેલા આ લોકોના અંદરના સંબંધો કેવા હતા એ પણ જરાક વાંચવું જોઈએ, સાચો ઇતિહાસ વાંચવો જોઈએ. સુભાષ બોઝ કહે છે, સરદારની કઠોરતા વ્યક્તિગત ગણતરીથી પર અને રાષ્ટ્રના હિતમાં જ હોય હંમેશા. સરદાર સાથે અનેક મતભેદ ધરાવનાર મોરારજી દેસાઈ પણ નોંધે છે, સરદાર સાહેબની એક વિશિષ્ટતા હતી કે તેઓ કોઈ પણ પ્રામાણિક માણસને ગમે તેવો મત વિરોધ હોય અને નારાજ થયા હોય તો પણ કદી હેરાન કરતા નહીં. મોરારજી સાથે સરદારને ઘણી બધી વાર ખટપટ અણબનાવ થતો. 1942-1944 દરમિયાન અહમદનગરની જેલમાં બાકીના બધા સાથીઓ જ્યારે કલમ ચલાવે છે ત્યારે સરદાર આટા મારતા મારતા મગજ ચલાવે છે અને જિંદગીના બહુ મહત્વના નિર્ણય પર પહોંચે છે. હવે ગાંધીના દરેક નિર્ણયને આંખ મીચીને ન અનુસરવાનું એ નક્કી કરે છે. એટલે જ 1946ના ઉનાળામાં સરદાર ગાંધીજી સાથે નહીં પણ ક્રિપ્સ જોડે સહમત થાય છે. પણ સહમત થઈને સરદાર સરકારના ગળે એમના પોતાના જોડા પહેરાવે છે. 1947ના ઉનાળામાં પણ સરદાર ગાંધીની નહીં પણ માઉન્ટ બેટનની વાત માને છે. સરદાર એક વાત સમજી ચૂક્યા હતા કે ગાંધીના અંતરનાદનો માર્ગ અતિશય લાંબો, અતિ દુઃખપૂર્ણ અને અતિશય આદર્શવાદી હતો. ક્રાંતિકારી, સમાજવાદી, સામ્યવાદી અને જિંદગીના છેલ્લા વર્ષોમાં નવ માનવવાદી ઓળખ ધરાવતા એમ એન રોય સરદારના તટસ્થ આલોચક ગણાય છે. એમણે કહ્યું છે, સરદારની વાસ્તવદર્શિતા વગર કોંગ્રેસે ભાગલાનો સ્વીકાર કર્યો ન હોત અને ભારતને અનિશ્ચિત સમય સુધી ચાલનારા આંતરવિગ્રહમાં ધકેલી દીધું હોત. એવું વિધાન કરવામાં ખાસ ખોટા પડાય એમ નથી. આમ પણ રોજ રોજના વ્યવહારમાં લીગની વધતી જતી આડોડાઈ જોતા દેશ ધીમે ધીમે અનેક પ્રકારના પાકિસ્તાનોમાં વહેંચાઈ જાય એના કરતાં તો વિભાજન થાય તો સારું એવી લાગણીથી ભાગલાના કટ્ટર વિરોધી હોવા છતાં સરદાર લાચારીથી ભાગલા સ્વીકારે છે. ભારત પાકિસ્તાનના ભાગલા, હિજરત, નિરાશ્રિતોના પુનર્વસવાટ બાબતે વલ્લભભાઈ દરાર ગાંધીજીથી જુદા પડ્યા.
वल्लभ भाई ने उकेल जोतो तो महात्मा चमत्कार मांगता था। मुसलमानी वणजार सलामती पूर्वक जई शके एनो वल्लभ भाई ने आनंद हतो। ज्यारे आवी वणजार शुरू थाय ए गांधीजी माटे वेदना रूप हतो। एक वास्तववादी व्यवहारु शासक हता, ज्यारे बीजा आदर्शवादी महात्मा हता। जेलमांथी निकळीने ચૂંટણીઓમાં ઝુકાવતી કોંગ્રેસ માટે ફંડ ફાળો એકઠો કરવાની જવાબદારી સરદાર પર નાખવામાં આવેલી। ગાંધીજીને આ રીતે ફંડ ફાળો એકઠો કરવામાં આવે એ નહોતું ગમતું। એમણે બિરલા મારફતે પોતાનો અણગમો સરદારને પહોંચાડ્યો ત્યારે સરદારે ચોખ્ખોને ચટ જવાબ વાળેલો, ગાંધીજી મહાત્મા છે, હું નથી, મારે મારું કામ પાર પાડવાનું છે। 1934 થી લઈને જીવ્યા ત્યાં સુધી ચૂંટણીની બાબતમાં વલ્લભભાઈ અખિલ ભારતીય કક્ષાના અધિષ્ઠાતા હતા। ફાળો ઉઘરાવવો, ઉમેદવારો પસંદ કરવા, અન્ય પક્ષો સાથેના કોંગ્રેસના જોડાણ અંગે અને ધારાસભામાં કોંગ્રેસ પક્ષના નેતાની વરણી, આ બધા કામ એમના મૃત્યુ સુધી વલ્લભભાઈ એકલા હાથે બજાવતા। કૃપલાનીજીએ પછીથી કહ્યું છે, કોંગ્રેસ પક્ષને વલ્લભભાઈ મોટા ગજાના વહીવટદાર, સંયોજક અને અગ્રણી જણાતા, એમના પગ ધરતી પર જડાયેલા હતા। બૌદ્ધિક ક્ષમતાનો અર્થ કેવળ લખાપટ્ટી કે વાચન હોય તો એ બાબતે સરદાર એમના કેટલાક સમકાલીનો કરતા પાછળ હતા, પરંતુ ગમે તેવી સમસ્યાનો ઝડપથી તાગ પામીને એનો વ્યવહાર ઉકેલ શોધવામાં સરદારની બરોબરી કરી શકે એવો કોઈ નેતા ન હતો। નહેરુ ભલે એમની ડાયરીમાં વલ્લભભાઈ માટે એવું નોંધે કે આંતરરાષ્ટ્રીય ધોરણે વિચાર કરવાનું એમના માટે મુશ્કેલ છે, પણ ભવિષ્યમાં બનનારી અનેક ઘટનાઓ એ વાત સાબિત કરે છે કે વિદેશ નીતિની બાબતમાં પણ વલ્લભભાઈ સવિશેષ હોશિયારી ધરાવતા હતા। એમનું માનસ અસ્ત્રની ધારથી પણ વધારે તીક્ષ્ણ હતું। અહમદનગરના કિલ્લામાં પુરાયેલા સઘળા સાથીઓમાં પટ્ટાભી સરદારને સૌથી શાણા કહે છે એ કંઈ સૂચવતું નથી। ગાંધીજી પણ એવું માનતા કે જવાહર પ્રદેશમાં સરદાર કરતા વધારે જાણીતા છે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતને વધારે સક્રિય બનાવશે, પણ જાણીતા હોવા કરતા જાણકાર હોવું વધારે જરૂરી છે, એ ગાંધી જેવા મુત્સદી કેવી રીતે ચૂકી ગયા। તિબેટ અંગે ચીનના વલણ બાબતે સરદાર સતત જવાહરને ચેતવતા રહ્યા, પણ જવાહર ઉંઘતા ઝડપાયા। 7/11/1950 નહેરુ પરના પત્રમાં સરદારે લખેલું, ચીની સરકારે શાંતિના દાવા કરી આપણને છેતર્યા છે, ચીની સરકારનું આખરી કદમ નરી લુચ્ચાઈ છે એવો મારો મત છે, તેઓને આપણા માટે સદંતર અવિશ્વાસ છે, આપણે આપણી જાતને ચીનના મિત્ર માનતા હોઈએ તો પણ ચીનાઓ આપણને પોતાના મિત્ર સ્વીકારતા નથી। સદીઓ પછી પહેલીવાર ભારતે હવે ઉત્તર સરહદની ચિંતા પણ કરવી પડશે એવો મારો મત છે, તેઓને આપણા માટે સદંતર અવિશ્વાસ છે। પણ જવાહરલાલે આનો જવાબ લખેલો, હિમાલય પાર કરીને આવવાનું ગાંડું સાહસ ચીન કદી ન કરે, અને આ સંભાવના એ નકારી કાઢે છે। આપણે બધા જ જાણીએ છીએ કે ચીને 1962 આવું ગાંડું સાહસ કર્યું, નહેરુના સત્તાકાળ દરમિયાન જ આક્રમણ થયું, સરદાર સાચા પડ્યા અને જવાહર ફરી એકવાર ખોટા પડ્યા। પોતાની જૈફ વય અને તબિયતથી સભાન સરદાર નહેરુની આગેવાની રાષ્ટ્ર માટે જરૂરી હતી એ વાત જાહેરમાં સ્વીકારતા, સરદારને નહેરુની ચિંતા પણ બહુ હતી। 1948 વાટાઘાટ માટે આવેલા લિયાકત અલી ખાનને સરદાર કહે છે, જવાહરલાલ દિવસ રાત મુસલમાનોના હક માટે જહેમત ઉઠાવે છે, મને કાયમ ચિંતા થાય છે કે ગાંધીજીનું થયું એવું એમનું પણ થશે, એના ફફડાટમાં હું રાત્રે ઊંઘી પણ નથી શકતો। કોણ કહે છે સરદાર અને જવાહરને જરાય નહોતું બનતું, મતભેદ હતા। નહેરુ સાથેના મતભેદ એવી ક્ષણો પણ આવી કે મનભેદ સુધી પહોંચી ગયા, છતાંય રાષ્ટ્રહિતનો પ્રશ્ન આવે ત્યારે સ્વમત જતો કરીને સરદાર નહેરુની પડખે ઊભા હોય એવા અનેક દાખલા છે।
બંગાળમાં નિરાશ્રિતોના પ્રશ્ને જે લોકો નહેરુની વાત સાંભળવા તૈયાર ન હતા, નહેરુને જ્યાંથી પથરા પડવાનો ડર હતો, એ જ લોકો પાસેથી સરદાર આ કરાર અંગેનો ટેકો મેળવી લાવે છે. આ એમના વ્યક્તિત્વનો જાદુ હતો. આ જાદુને કારણે જ બારડોલી સત્યાગ્રહમાં સઘળું ગુમાવ્યા છતાંય લોકોએ હાન નહોતી ગુમાવી. જો કે સરદારને ઉશ્કેરવામાં ન આવે તો એ આ જાદુ ન વાપરતા, પણ ઉશ્કેરવામાં આવે તો એમનો આ પ્રભાવ, એમની આ આણ, એમનો આ જાદુ બલબલાના દાંત ખાટા કરી દેતો. 1950માં ભારતના પ્રથમ નાગરિક રાષ્ટ્રપ્રમુખ તરીકે રાજાજી અથવા રાજેન્દ્ર પ્રસાદ બે નામ હતા. નહેરુ રાજાજીને આ સ્થાન મળે એ માટે અધીરા પ્રયાસ કરે છે. સરદારને રાજાજી સામે કોઈ વિરોધ નથી, મિત્ર છે, પણ નહેરુની મરજી એ કોંગ્રેસનો કાયદો નથી એવું નહેરુને ગળે ઉતારવા માટે સરદાર રાજેન્દ્ર પ્રસાદને ટેકો આપે છે. નહેરુ રાજેન્દ્ર પ્રસાદને જાત ભાતની લાલચો આપે છે ત્યારે સરદાર ચિંતાથી પોતિકી શૈલીમાં દ્વારકા પ્રસાદ મિશ્રને કહે છે, અગર દુલ્હા પાલખી છોડ કે ભાગ ન જાય તો ફિર શાદી નક્કી. પણ વરરાજા બરાબરના ચોંટી રહ્યા, નહેરુની હાર થઈ. નહેરુને પછાડવાનો સરદારે કદી વિચાર નથી કર્યો, પણ નહેરુને અંકુશમાં રાખવાની એમને જરૂર લાગતી. એટલે જ 1950માં કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીમાં ફરી એકવાર સરદાર નહેરુની સામે પડે છે. પુરુષોત્તમ દાસ ટંડન અને કૃપલાનીજી વચ્ચેનો જંગ હકીકતે તો સરદાર અને નહેરુ વચ્ચેનો સીધો જંગ હતો. ગુજરાતમાં વર્ષો સુધી કામ કરનાર કૃપલાનીજીને વલ્લભભાઈના ગુજરાતે એક પણ મત ન આપ્યો, જ્યારે નહેરુના ઉત્તર પ્રદેશમાં ટંડનજીને બહુમતી મળી. પણ આ પ્રભાવ, આ સત્તાનો ઉપયોગ સરદારે કદી પણ પોતાના માટે કે પોતાના સંતાનો માટે નથી કર્યો. એમના માટે હંમેશા દેશ પહેલા ક્રમે રહ્યો, બાકી બધું જ પછી. જાત પણ રાજકીય સંઘર્ષમાં જીતવા માટે ઉઠાવેલો હાથ રાષ્ટ્રહિત પર જોખમ આવે ત્યારે અથવા વચન પાળવાનો અવસર હોય ત્યારે એમણે કદી નથી વાપર્યો. અખંડ હિન્દુસ્તાનના ભાગલા સ્વીકારવા એ પરિસ્થિતિએ ઊભી કરેલી અનિવાર્યતા હતી. કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ભાગલા અંગેના આખરી નિર્ણય વેળાએ ભારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા. એક બાજુ ગાંધી, સરહદના ગાંધી, સિંધના રામ ગીદવાણી, સૈફુદ્દીન કિચલુ વગેરે કોમવાદી વહેંચણી સામેની શરણાગતિનો વિરોધ કરી રહ્યા હતા, ત્યારે સરદારે કહેલું, ભારતનું વિભાજન થાય એ કોઈને નથી ગમતું, મારું હૈયું પણ આજે ભારે થઈ ગયું છે, પણ એક ભાગલા પાડીશું કે અનેક ભાગલા પાડીશું એની વચ્ચે આપણે આજે પસંદગી કરવાની છે. આપણે વાસ્તવિકતા સમજવી પડશે. આપણે કેવળ આવેશ અને ભાવનાને તાબે નહીં થઈ શકીએ. આપણને ગમે કે ન ગમે, પણ પંજાબ અને બંગાળ આજે ખરેખર એની અંદર પાકિસ્તાની થાણા થપાઈ ચૂક્યા છે. આ સંજોગોમાં રીતસર કાયદેસરનું પાકિસ્તાન સ્થપાય એ મને વધારે પસંદ છે, જેથી લીગ પણ જવાબદારીથી વર્તે. આઝાદી આવી રહી છે. ભારતનો 70-80% જેટલો ભાગ આપણી પાસે રહેવાનો છે. આપણે બુદ્ધિશક્તિથી એને મહાન બનાવી શકીશું. વિભાજન મૂળભૂત રીતે ખોટો નિર્ણય છે એવું જાણતા હોવા છતાં આખી જિંદગી સંયુક્ત ભારતની સંભાવનાને સાકાર કરવા મથનાર સરદારે ભાગલા સ્વીકાર્યા, કારણ એ વાસ્તવવાદી વ્યક્તિ હતા અને એ સમયના સંજોગોમાં અખંડ ભારતનું સપનું જોવાની હિંમત આખા દેશમાં ગાંધીજી સિવાય કોઈના માનું. સરદાર પર વર્ષોથી મુસ્લિમ વિરોધી હોવાનો એક આરોપ મઢી દેવાયો છે. શું સરદાર પટેલ ખરેખર મુસ્લિમ વિરોધી હતા ખરા? મને તો જોકે એક પ્રશ્ન એવો પણ થાય કે જે પ્રજાને ઇતિહાસ વાંચવાની કે જાણવાની જરાય પડી ન હોય, જેમનું કુતૂહલ એકાદ બે દિવસ પૂરતું ગાંધી, નહેરુ, જિન્ના કે સરદાર પૂરતું સળવળે અને પછી તરત ઢબુરાઈ જાય, એ લોકોને અધિકાર છે ખરો સરદાર પટેલને કોમવાદી કે મુસ્લિમ વિરોધી કહેવાનો? શું જાણે છે આ પ્રજા સરદાર પટેલ વિશે? એમને નાનપણમાં બગલનું એક ગુમડું ફોડી નાખેલું બસ. સરદાર પટેલ કદાચ ગાંધીના સાથીદારોમાં એકમાત્ર એવી વ્યક્તિ હતા જેને ગાંધીના તમામ કાર્યક્રમોમાં પૂરેપૂરી શ્રદ્ધા હતી. પછી એ ગ્રામ વિકાસ હોય, હરિજન ઉદ્ધાર હોય, સત્યાગ્રહ હોય, બુનિયાદી કેળવણી હોય કે પછી હિન્દુ મુસ્લિમ એકતા હોય, ખિલાફત ચળવળને ટેકો આપનાર સરદારે
બારડોલી સત્યાગ્રહમાં હિન્દુ મુસ્લિમને એકમેકની નજીક લાવવાના નક્કર પ્રયાસો કરેલા. એમના કેટલાક જાણીતા વિધાન, સરદાર પટેલના કેટલાક જાણીતા વિધાન જુઓ. હિન્દુ મુસલમાન એકતા કોમળ છોડ જેવી છે, એને આપણે લાંબા સમયકાળ સુધી ધ્યાનથી સાચવવી પડશે, કારણ કે આપણા હૈયા જેટલા હોવા જોઈએ એટલા સાફ નથી. બીજું વિધાન, દેશને વફાદાર હોય એવા દરેક મુસલમાનને ભાઈ ગણવો જોઈએ. ત્રીજું વિધાન, હિન્દુસ્તાનમાં હિન્દુનું નહીં, મુસલમાનનું નહીં, પણ હિન્દુસ્તાનીઓનું રાજ ચાલવું જોઈએ. ચોથું વિધાન, જો સાચું સ્વરાજ જોતું હોય તો હિન્દુ મુસલમાને એક થવું જ રહેવું. પાંચમું વિધાન, રાષ્ટ્રને વફાદાર મુસ્લિમને કોઈ પણ હિન્દુના જેટલું જ સંરક્ષણ ભોગવવાનો અને હિન્દુ જેવા જ અધિકાર ભોગવવાનો હક છે. સરદાર કહે છે, હું નાત જાત ભૂલી ગયેલો માણસ છું, આખું હિન્દુસ્તાન મારું ગામ છે, અઢારે વર્ણ મારા ભાઈ ભાંડો છે. મને લાગે છે સરદારની વાસ્તવવાદી દ્રષ્ટિ અને કડવું સત્ય ઉચ્ચારવાની આદતને કારણે કદાચ એમને મુસ્લિમ વિરોધી ગણી લેવાયા. 1948માં પૂર્વ પાકિસ્તાનથી આવતા હિન્દુ નિરાશ્રિતોની સંખ્યા એટલી મોટી હતી કે સરદારે અકળાઈને નહેરુને એક પત્રમાં લખેલું, પાકિસ્તાન સરકારને સ્પષ્ટ રીતે જણાવવું કે આવો આગમન પ્રવાહ ચાલુ રહેશે તો આટલી સંખ્યાના મુસલમાનોને મોકલી આપવા સિવાય બીજો વિકલ્પ અમારી પાસે રહેશે નહીં. પછી આવું કંઈ જણાવાયું નહોતું, પણ સરદારની છાપ તો બગડી તે બગડી જ. નહેરુ, મૌલાના આઝાદ અને જયપ્રકાશ નારાયણનો પણ એમની આ છાપ બગાડવામાં ઘણો ફાળો. હકીકતે સરદારની દેશભક્તિ કોઈ પણ સંદેહથી પાર હતી. એમના રાષ્ટ્રવાદી હોવામાં કોઈ શંકા કરી શકે એમ હતું નહીં, અને છતાંય શંકા કરાય. જોકે આઝાદે અને જયપ્રકાશ નારાયણે પાછળથી પોતાની ભૂલ કબૂલેલી, પણ દૂધ ઢોળાઈ ગયા પછી શું? પાકિસ્તાનને 55 કરોડ આપવાનો વિરોધ નહેરુ અને સરદાર બંનેએ કર્યો હતો, અને છતાંય બદનામ માત્ર સરદાર થયા. ગાંધીજીના ઉપવાસ સરદાર પટેલના હૃદય પરિવર્તન માટે છે એવું કહેનારા પણ નીકળ્યા. આ પ્રચાર એટલો વધ્યો કે ગાંધીએ જાહેરમાં લખવું પડ્યું, સરદારને મુસ્લિમ વિરોધી કહેવા એ તો સત્યની વિડંબના છે, સરદારનું હૃદય સૌને સંઘરવા જેવું વિશાળ છે. મુસ્લિમો અંગેના સરદારના વલણ બાબતે એટલું કહી શકાય કે હા, તે ગાંધી નહોતા, પણ ગાંધીના ચેલા તો અવશ્ય હતા. સરદાર સ્પષ્ટપણે માનતા કે હિન્દુ હોવું એ રાષ્ટ્રીય ગુનો નથી, અને હિન્દુ હોવાથી કોઈ મુસ્લિમ વિરોધી બની જતું નથી. પોતાની વિચારસરણીમાં સ્પષ્ટ હોવાને કારણે ખોટું કરતા મુસ્લિમ નેતાઓને ઠપકો આપતા સરદાર ખચકાટ કે દ્વિધા ન અનુભવતા. ઇતિહાસ સાક્ષી છે કે આપણે જેમ જેમ મુસ્લિમ લીગને નમતા ગયા, એમ એમ લીગના ફૂંફાડા વધતા ગયા. કોઈ પણ સમયે લઘુમતીને વધુ પડતી પંપાળવાથી એકંદરે રાષ્ટ્રહિતને જ નુકસાન થાય એ દરેક શાસકે ગાંઠે બાંધવું જોઈએ. પણ સાથે સાથે એ પણ ગાંઠે બાંધવું જોઈએ કે એનો અર્થ એવો નહીં કરવાનો કે લઘુમતીને સમાનભેર જીવવાના પણ ફાંફા પાડવામાં આવે. ૪૭-૪૮માં કોમી તોફાનોએ જ્યારે માઝા મૂકી હતી ત્યારે લોકપ્રિય થવાની લાલચે સરદારે કદી કોઈની ખોટી તરફદારી નહોતી કરી. એમની નજર સામે હંમેશા દેશહિત અને લોકહિત જ રહ્યા હતા. જ્યાં હિન્દુ મુસ્લિમ એકતા શક્ય ન હોય ત્યાં પણ ગાંધી અને નહેરુ એની કલ્પનામાં રાજતા, જ્યારે સરદાર નિખાલસપણે વાસ્તવિકતાનો સ્વીકાર કરતા. એમણે કદી મુસલમાનોના પક્ષકાર કે પ્રતિનિધિ હોવાનો દાવો નથી કર્યો, પણ એટલે એમને મુસ્લિમ વિરોધી નહીં ઠરાવી શકાય. એમણે એકથી વધારે વાર કહ્યું છે, હું કેવળ હિન્દુ તરીકે વાત કરી શકું નહીં, હું તો કેવળ ભારતીય તરીકે જ બોલી શકું. નિઝામુદ્દીન ઓલિયાની દરગાહના રક્ષણ માટે દોડી જનાર સરદાર 1947ના ઓગસ્ટ પછી શરૂ થયેલી હિજરત અને કતલેઆમના વાતાવરણ કે વ્યવસ્થા તંત્રમાં જ્યારે કશું અનુકૂળ નહોતું ત્યારે એકલા અમૃતસર દોડી ગયેલા. મુસ્લિમ નિરાશ્રિતોના કાફલાને સલામત પસાર થવા દેવાની અપીલ કરતું એમનું ભાષણ અનેકને જિંદગી બક્ષી ગયેલું. જે કોઈ લશ્કરી અધિકારી કે ટુકડી પૂર્વગ્રહથી વર્તતી એને તત્કાળ ખસેડી લેવાનો સરદારનો આદેશ હતો. પણ હા, આ નિખાલસ પાટીદારનું હૈયું હિન્દુનું હતું, પણ ફરજ પાલન વખતે તેઓ હૈયાને વચ્ચે આવવા દેતા નહીં.
વલ્લભભાઈની નિખાલસ અને કડવી વાણીમાંથી એમનું હિન્દુપણું સૌ જોઈ શકતા, પણ મુસલમાનોના જીવન બચાવવાના એમના પ્રયાસો કે કાયદા પાલન માટેના તત્પર એમના હાથ બહુ ઓછા લોકોને નજરે ચડતા અને એટલે ગેરસમજ ફેલાતી. વળી સરદારે કદી પોતાના પૂર્વગ્રહો છુપાવ્યા નહોતા. દેશમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગની સંયુક્ત સરકાર બની ત્યારે વાતાવરણ ડહોળાઈ ચૂક્યું હતું. કોમી તંગદિલી અને અવિશ્વાસના એ સમયમાં સરદારે ધરાર ગૃહ ખાતું પોતાના હાથમાં રાખ્યું. આ નિમિત્તે એમના પર સત્તા લાલસા અને મુસ્લિમ વિરોધીના આરોપ મુકાયા, પણ સરદાર ન ડગ્યા. 1946 મે મહિનામાં જિન્નાહના આગ્રહ અનુસાર માઉન્ટબેટને 6 મહિના સુધી કલકત્તા પર ભારત અને પાકિસ્તાનના સંયુક્ત કબજાની વાંગણી કરેલી. વલ્લભભાઈનો જવાબ હતો, 6 મહિના તો શું, 6 કલાક પણ નહીં આપો. સરકારી છાપખાના બાબતે પણ એમણે રોકડું જ પરખાવેલું. કોણે કહ્યું હતું અલગ પાકિસ્તાન બનાવો? જિન્નાહે પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનને જોડનાર 800 માઇલ લાંબી પટ્ટીની માંગણી કરી. વલ્લભભાઈએ એ માંગણીને બેવકૂફ બાલિશ ગણીને ઉડાડી દીધી. જનાબ જિન્ના મૃત્યુ પામ્યા એના બીજા દિવસે બંગાળના મુખ્યપ્રધાને ગૃહમંત્રી પટેલને ફોન કરી ધ્વજને અડધી કાઠીએ ઉતારવા અંગે પૃચ્છા કરી. ત્યારે માથા ફરેલ પાટીદારે જવાબ આપેલો, કેમ, એ કંઈ તમારા સગા હતા? પણ આ બધાનો અર્થ સરદાર કોમવાદી હતા એવો હરગીજ ન કરી શકાય. સરદાર હતા માત્ર વાસ્તવવાદી, લાગે એવું મોઢા પર કહેનારા. લઘુમતી કોમોને પંપાળવામાંથી ઊંચા નહીં આવતા. ધર્મના નામે નિર્લજ બની મત ઉઘરાવતા, મંદિરો મસ્જિદોમાં જઈ ભોળા લોકોને ગુમરાહ કરતા આપણા આજના મોટા ભાગના નેતાઓએ સરદાર પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. કડક હાથે નિષ્પક્ષપણે ફરજ પાલન કરતા ભારતના ગૃહમંત્રીએ 1947 વારંવાર એક વાત કહી, જે મુસલમાનો હિન્દુસ્તાનને વફાદાર ન હોય એમણે જવું જોઈએ. દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતમાં જેમને અટલ શ્રદ્ધા હોય એમને મારી વિનંતી છે કે એમણે પોતાની આઝાદીના ફળ ચાખવા ત્યાં જવું અને અમને અહીં શાંતિથી રહેવા દેવા. હું તમને નિખાલસ રીતે કહેવા ઈચ્છું છું કે તમે 2 ઘોડાની સવારી કરી શકવાના નથી. કોઈ પણ 1 ઘોડો સવાર કરી પસંદ કરી લો. જેમને પાકિસ્તાન જવું હોય એ જઈ શકે છે અને સુખચેનથી રહી શકે છે. પણ આમાં સરદારે ખોટું શું કર્યું? હિન્દુસ્તાનની ધરતી પર રહીને પોતાની જાતને હિન્દુસ્તાની નહીં માનતી કોઈ પણ વ્યક્તિ માટે આ દેશમાં જગ્યા ન જ હોવી જોઈએ એ વાત આજેય સાચી નથી. કોઈને ખોટા પંપાળવા એના કરતાં આવી સ્પષ્ટ વાત કરવી એ વધારે સારો રસ્તો નથી. સરદાર માત્ર મુસ્લિમોને જ કડવી વાત કહેતા એવું નથી, એમણે હિન્દુ મહાસભાવાદીઓને પણ કહેલું, તમે જ હિન્દુત્વના એકમાત્ર રક્ષણહાર છો એવું તમે સમજતા હો તો તમે ખોટા છો. હિન્દુત્વ તો વિશાળ દૃષ્ટિ શીખવે છે. RSSને મારી સલાહ છે કે એમણે ઉતાવળા અને તોછડા ન થવું, આક્રમણખોર તો બનશો જ નહીં. બાહ્ય કર્મકાંડ કે ટીલા ટપકાવાળા કહેવાતા ધર્મમાં સરદારને શ્રદ્ધા હોય એવું લાગતું નથી. જરાક સમજણા થયા ત્યારથી બાવા સાધુના સખત ટીકાકાર બનેલા સરદારનું હિન્દુત્વ એમની ધર્મની વ્યાખ્યા વિશાળ અર્થ ધરાવતી હતી. એ કહેતા, હું નાત જાતમાં માનતો નથી, આખું હિન્દુસ્તાન મારું ગામ છે અને બધી કોમના લોકો મારા મિત્રોને સગાવાલા છે. બધા એક જ ઈશ્વરના સંતાનો છે. મરી ગયા પછી કોઈ પૂછે છે ખરું કે આ મળદું બ્રાહ્મણનું છે કે ચમારનું છે? ભલે સરદારે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારમાં મુખ્ય ભૂમિકા ભજવી હોય પણ એ માટેની 1 પાઈ એમણે સરકારી તિજોરીમાંથી નહોતી લીધી. સરદારે કહ્યું, ભારત ધર્મ રાજ્ય નથી, ધર્મ નિરપેક્ષ રાજ્ય છે. એ કોઈ મંદિર બાંધી કે સમારાવી ન શકે. સંપૂર્ણ ખર્ચ પ્રજાના પૈસામાંથી જ થશે એવી એમણે ગાંધીજીને ખાતરી આપી હતી. સરદારે ધર્મને કદી હથિયાર કે માધ્યમ નહોતો બનાવ્યો. લોકપ્રિયતા વધારવા કે લોક લાગણી સંતોષવાના માધ્યમ તરીકે સરદારે ધર્મને કદી નથી વાપર્યો. કદી અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં હતા ત્યારે મુસ્લિમ વિરોધીનો આક્ષેપ સહન કરીને પણ રસ્તા પરની કબરો ખસેડેલી. રખડતા કૂતરાને પકડીને મારી નાખવાની દરખાસ્તનો જૈનોએ વિરોધ કર્યો ત્યારે એમણે 2 કૂતરા પોતાના ઘરમાં રાખવાની જૈનોને વિનંતી કરી હતી. સરદાર ભલે પત્રોમાં કે પ્રવચનમાં ઈશ્વરેચ્છાની વાત કરતા હોય પણ ઈશ્વરના નામે એમણે અકર્મણ્યતાને કદી પણ પુરસ્કારી નહોતી. વ્યક્તિગત રીતે સરદારની તમામ ભક્તિ ભારત અને ગાંધી બેમાં જ કેન્દ્રિત રહી. વિભાજન પછી થોડા સમયમાં બેઉ દેશ ફરી એક થઈ જશે
એવી કામના કરનાર સરદાર ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાતને ગાંડ પણ ગણે છે. દેશની જનતાને આદેશ આશ્વાસન આપતા સરદારે કહ્યું હતું, ભારત એવું કદી નહીં સ્વીકારે, જો એવું સ્વીકારશે તો ભારતનો આત્મા જ મરી જશે. સરદાર બાબતે અનેક ખોટી વાતો ફેલાવનારા એ જાણે છે ખરા કે ઉર્દુને મુસ્લિમોની ભાષા ગણવાનો અને તેને ફગાવી દેવાની લાગણીનો સરદારે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. 14/12/1949 એક પત્રમાં સરદારે લખ્યું હતું, ઉર્દુ કોઈ એક પ્રદેશની ભાષા નથી, એટલે તેને પ્રાદેશિક કક્ષાએ હડસેલી મૂકવામાં મને શાન પણ લાગતું નથી. ઉર્દુને ઉત્તર પ્રદેશના અને પંજાબના રેડિયો સ્ટેશન પૂરતી સીમિત રાખવાને બદલે દિલ્હી રેડિયો પરથી ઉર્દુ કાર્યક્રમો શરૂ કરવાની અને એનો ઉપયોગ ધર્મનિરપેક્ષ રાજ્ય તથા સંસ્કૃતિના આદર્શોને પ્રોત્સાહન આપવાની આ દૃષ્ટિ સરદારની હતી અને આ દ્રષ્ટિ સરદારમાં હતી. સરદારને રાષ્ટ્રીય નેતામાંથી રાષ્ટ્રના ઘડવૈયા કોણે બનાવ્યા? બે ઘટનાએ એમને બાકીના નેતાઓથી ચડિયાતા બનાવ્યા. એક તો દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણ અને બીજું વિભાજન પછીની અરાજકતાને થાળે પાડવાની સમાંતરે બંધારણ સમિતિમાં મહત્વનો ભાગ ભજવવો. પૂરા 565 રજવાડાઓમાં વહેંચાયેલું ભારત અંગ્રેજોએ ઉચાળા ભરવાનું નક્કી કર્યું ત્યારે અનેક ટુકડાઓમાં વહેંચાયેલા અરીસા જેવો એનો નકશો હતો. એમાંથી વન પીસ નકશો બનાવવો અનિવાર્ય હતો. જો એ ન થાય તો 200 વર્ષની ગુલામી પછી આંગણે આવેલી આઝાદીનો કોઈ અર્થ રહેતો નહોતો. ગાંધીએ સરદારને કહેલું, રજવાડાની સમસ્યા એટલી વિકટ છે કે માત્ર તમે એકલા જ આનો ઉકેલ આણી શકશો. ભાગલા આડે માત્ર 50 દિવસ બાકી હતા ત્યારે છેક 27 જૂન 1947 દિવસે દેશી રાજ્યોનું મંત્રાલય અસ્તિત્વમાં આવ્યું. એનો કાર્યભાર 70 વટાવી ચૂકેલા નરમ તબિયતવાળા સરદારના ખભે હતો. આ કામ જરાય સહેલું નહોતું. ત્રાવણકોર, જોધપુર, ભોપાલ કેટલા બધા રાજ્યોએ 15 ઓગસ્ટથી પોતે સાર્વભૌમ બનશે એવી જાહેરાત કરી દીધી હતી. કેટલાક પાકિસ્તાન જોડે જોડાવા માટે થનગનતા હતા. એક બાજુ જિન્નાની લાલચો અને બીજી બાજુ અંગ્રેજ અમલદારોનો આડકતરો ટેકો. આ સીધા ચઢાણ કેવા તો આકરા હતા એ તો તમે જોડાણની તારીખોને ધ્યાનથી જુઓ તો જ સમજાય. પહોળા ખભાવાળો આ મરદ માણસ જીવનના અંતિમ તબક્કે નવા નવા બોજ પોતાના ખભા પર ખડકતો જ ગયો. એક બાજુ વિભાજન સમિતિની જવાબદારી અને બીજી બાજુ ટુકડામાં વહેંચાયેલા ભારતને અખંડ બનાવવાની કપરી કામગીરી. સાથે બીજા ખાતાઓ તો ખરા જ. આપણે જૂનાગઢ, કાશ્મીર, હૈદરાબાદ, કાઠિયાવાડ વગેરે બનાવોની તારીખો સરખાવીએ ત્યારે અંદાજ આવે કે સરદાર કેટલા મોરચે એકલા લડતા હતા. સાવ સરદાર માઉન્ટ બેટન અને મેનન આ ત્રણના સહિયારા પ્રયાસો હતા આમાં, પણ મુખ્ય રોલ તો સરદાર અને મેનનનો જ હતો. રાજાઓ સાથે સન્માનપૂર્વક વાજબી સોદો કરતો આડીખમ માણસ એમની જોડે અતિશય સૌજન્યપૂર્વક વર્તતો, પણ જરૂર પડે ધમકી પણ આપતો. 14/8/1947 પહેલા 5 ને બાદ કરતા તમામ રજવાડા જોડાણ ખત પર સહી કરી દે. જૂનાગઢને લોકમતથી અને હૈદરાબાદને લશ્કરી તાકાતથી ભારતમાં ભેળવનાર સરદારને કારણે હું અને તમે આજે આ ભારતમાં છીએ. એટલે જ એમ એન રોયે સરદારના મૃત્યુ પ્રસંગે લખ્યું હતું, મહાત્માને રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવે છે, પણ અત્યારનું ભારત પટેલનું સર્જન છે, એના ગુરુનું નહીં. ફિલ્મ ઇન્ડિયાના તંત્રી બાબુરાવ પટેલે પોતાની રમૂજી શૈલીમાં લખ્યું હતું, સરદાર પટેલ આપણી ભૂમિએ પેદા કરેલ સર્વોત્તમ નકશાનવીસ મેપ મેકર છે. જો સરદાર ન હોત તો આજે આપણી સામે જે અખંડ ભારત છે તે પણ ન હોત. 16/5/1959 દિવસે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પોતાની ડાયરીમાં લખે છે, આજે જો આપણે એક ભારત વિશે વિચાર કરી શકીએ છીએ કે વાત કરી શકીએ છીએ તેનો મોટા ભાગનો શ્રેય સરદાર પટેલની રાજનીતિ અને કુશળ નેતાગીરીને જાય છે. ભારતને અરાજકતામાંથી ઉગારવા માટે ભાગલા સ્વીકારનાર સરદાર 71 વર્ષની જૈફ વયે કેટલો બોજ ઉપાડતા હતા. એમના એક ખભે દેશી રાજ્યોનું ખાતું હતું, બીજા ખભે વિભાજન સમિતિની જવાબદારી હતી. ભૌગોલિક વિભાજન ઉપરાંત અધિકારીઓ, સૈનિકો, રેલવે, રોકડ રકમ, બેંકના ખાતામાં પડેલી રકમ, જૂના દેવા, સરકારી ફાઇલો, દસ્તાવેજો, સંસ્થાઓ, પ્રેસો, ગણી ન શકાય એટલી ચીજ વસ્તુની વહેંચણી કરવાની હતી. જૂનથી 15 ઓગસ્ટ સુધીમાં વિભાજન સમિતિની 16 બેઠક મળી અને ડિસેમ્બર સુધી આ સમિતિએ કામ કર્યું.
સરદારે દરેક બેઠકમાં હાજરી આપેલી અને એચએમ પટેલ નોંધે છે મોટા ભાગના નિર્ણયો સરદાર પટેલે જ લીધેલા। વિભાજન સમિતિની સાથે સરદાર બંધારણ સભાની ત્રણ મહત્વપૂર્ણ ઉપસમિતિઓ મૌલિક અધિકાર અલ્પસંખ્યક અને પ્રાંતીય સંવિધાન સમિતિના અધ્યક્ષ હતા। આ ત્રણ સમિતિ સંભાળવા ઉપરાંત બંધારણ ઘડતરની પ્રક્રિયામાં જ્યારે પણ ગૂંચ ઊભી થઈ કોઈ સભ્ય દ્વારા વિરોધ કે અવરોધ ઊભા કરાયા ત્યારે હંમેશા સરદારે એનો ઉકેલ આણવામાં સીધું યોગદાન આપેલું। એચ બી કામથે લખ્યું છે, સરદાર પટેલે આપણા બંધારણને વાસ્તવમાં વ્યવહારવાદી અને યથાર્થવાદી માર્ગદર્શન આપ્યું છે। અલગ મતાધિકાર અને લઘુમતીઓ માટે અનામત બેઠકોનો પ્રશ્ન સરદારે એવી રીતે હલ કર્યો કે મહાવીર ત્યાગી જેવા બોલી ઉઠ્યા, આજે હવે કોમી એકતા સિદ્ધ થઈ છે। વલ્લભભાઈએ કહ્યું, ભગવાનની દયાથી અને સર્વશક્તિમાનના આશીર્વાદ સાથે આપણે આજે ધર્મનિરપેક્ષ લોકશાહી રાજ્યનો સાચો પાયો નાખી રહ્યા છીએ અને આ રાજ્યમાં દરેકને સરખી તક અને સમાન સગવડ મળશે। ફરી એકવાર, દરેકને સરખી તક અને સમાન સગવડ મળશે, આ સરદાર પટેલે કહ્યું હતું। સરદાર પટેલે ધર્મ આધારિત અનામત ન આપવા દીધી। પંજાબના અલગતાવાદી પરિબળોને ઉગતા ડામ્યા, આસામને ભારતમાંથી ન જવા દીધું। દેશને આ રીતે એક અને મજબૂત બનાવવાની સાથે વહીવટી તંત્રને પણ સરદારે મજબૂત બનાવ્યું। ફક્ત નેતાઓના જોરે દેશ મજબૂત ન બની શકે એ જાણનાર સરદારે આઈએએસની સ્થાપનામાં મહત્વનો ભાગ ભજવ્યો। સનદી અધિકારીઓને કારણે દેશ ચાલે છે એવું સરદાર વારે વારે કહેતા, અધિકારીઓને સરદાર ગમતા કારણ કે સરદાર ઓછું બોલતા, ધ્યાનથી સાંભળતા, સર્વજ્ઞ હોવાનો આડંબર કદી ન કરતા, ઝડપભેર નિર્ણય લેતા, વિચાર કદી ન બદલતા અને પછી જે થાય એનું જોખમ પોતે વહેતા અધિકારીના માથે ન નાખતા, અધિકારી એમને ગમે ત્યારે મળી શકતા। એટલે જ સરદારના મૃત્યુ પછી સનદી અધિકારીઓની એક શોક સભા મળેલી જેમાં 1500 અધિકારી હાજર રહેલા, પછી ક્યારેય આવું બન્યું નથી। આ બધું કરવા છતાંય સરદાર અતિશય નિસ્પૃહી હતા। કોમનવેલ્થ સાથે સંબંધ જાળવી રાખવાનો જશ માઉન્ટબેટન લેખિત રૂપે સરદારને આપવા માંગતા હતા, પણ સરદારે કહ્યું, દેશ માટે મેં જે કંઈ કર્યું એનું મૂલ્યાંકન આજના લોકમત દ્વારા નહીં પણ ભાવિના ઇતિહાસકારો કરે તે તો મને સંતોષ થશે। કીર્તિના શિખરે હતા ત્યારે વલ્લભભાઈ નિવૃત્તિ લઈ શક્યા હોત, પણ મહાત્માએ મરતા પહેલા નહેરુની પડખે રહેવાનો એને આદેશ આપ્યો હતો। વળી બંધારણ ઘડાઈ રહ્યું હતું, રાજ્યનું વિલીનીકરણ હજી અધૂરું હતું, હિન્દુસ્તાનને હજુ સરદારની જરૂર હતી અને એટલે જવાહરલાલને નેતા માની સરદાર કામ ચાલુ રાખે છે। છેક 1949માં એમણે કહેલું, મેં મારી જાતને હિન્દુસ્તાનની સેવા બજાવનાર સિપાહી ગણી છે અને મરતા સુધી સિપાહી રહેવાની મારી ઈચ્છા છે। આ સેવા માર્ગમાંથી ચલિત થવા કરતા મારું અસ્તિત્વ નાબૂદ થાય તો મને વધારે ગમશે। 1948ના જયપુર મુકામે મળેલા કોંગ્રેસ અધિવેશનમાં બધાને નહેરુ અને સરદાર વચ્ચેના સુમેળ ભર્યા સંબંધના દર્શન થયા હતા। જવાહરલાલે કબૂલ કર્યું છે, સરદારના સ્નેહ અને સલાહ વગર આ રાજ્ય સંભાળવાનું કામ હું કરી શક્યો હોત નહીં। ભારતના પ્રહરી, ભારતની એકતા અને અખંડતાના વિધાયક અને સંરક્ષક, કોંગ્રેસની નીતિના ઘડવૈયા, હિન્દ છોડો આંદોલનના સંયોજક, બારડોલીનો આ પ્રતાપી સેનાપતિ, બીજાઓ માટે હસતા મુખે ખસી જનાર, ભાગલા પછીના અરાજક ભારતને સમેટીને સ્થિર કરનાર સરદાર પટેલ જેવો બીજો કોઈ નેતા કે બીજું કોઈ વ્યક્તિત્વ જોવા નહીં મળે એવી રાજાજીની વાત સાથે સંમત થવું જ પડે। સરદાર કર્મના માણસ હતા। સ્વાતંત્ર સંગ્રામમાં એમનો ફાળો, નાગપુર, બોરસદ તથા બારડોલી સત્યાગ્રહના એમના વિજય, 42ની લડાઈમાં પ્રજાને ઢંઢોળીને જગાડનાર, 37થી જીવ્યા ત્યાં સુધી ચૂંટણી બાબતે અખિલ ભારતના અધિષ્ઠાતા, કોંગ્રેસ પક્ષને સંગઠિત રાખનાર મહારથી, વિભાજન સમિતિ અને બંધારણ સભાના તમામ પ્રશ્નોના વ્યવહારુ ઉકેલ લાવનાર વ્યક્તિ, રજવાડાનો પ્રશ્ન ઉકેલી ભારતનો અત્યારે છે એવો નકશો તૈયાર કરનાર સરદાર પટેલને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે આપેલી અંતિમ અંજલિ કેટલી તો સાચી છે। રાજેન્દ્ર બાબુ કહે છે,
सरदार नो नश्वर देह भस्मीभूत थई रह्यो छे, पण आ दुनिया नो कोई अग्नि सरदार नी कीर्ति ने भस्मसात करी शकशे नहीं। अने राजेंद्र बाबू थी वधारे अंजलि आपणे शुं आपी शकवाना, एटले अहीं ज अटकीए। बाकी सरदार नी कथा हरि अनंत, हरि कथा अनंत जेवी छे।